હમણાં થોડા દિવસ પહેલાં અમે એક વિડીયો મૂક્યો હતો જેમાં છોટાઉદેપુરના કુકરદા જે ગામ છે એમાં કુકરદા ફળિયાની આસપાસ આદિવાસી વિસ્તારના મહિલાને પ્રસૂતા પીડા ઉપડે છે અને પછી એમને લઈ જવામાં આવે છે હોસ્પિટલ. પરંતુ પરિસ્થિતિ એવી હતી કે ત્યાં રોડ ન હતો. રોડ ન હોવાના કારણે 108 પહોંચી નથી શકી અને પછી તુફાન બંધાવી અને ત્યાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અને આ જ બાબતના અપડેટ સમાચાર સામે આવ્યા છે, એના વિશે જ આજે વાત કરવી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમ. આપણે જાણીએ છીએ કે આદિવાસી વિસ્તારમાં હજુ પણ અમુક ગામ છે, અમુક ફળિયા છે એવા છે કે જ્યાં રોડ વગેરે નથી પહોંચ્યું. ઇલેક્ટ્રિસિટી બાબતે તો અત્યારે ગુજરાતની અંદર શાંતિ છે, પણ રોડ મામલે અત્યારે તકલીફ છે. અને એમાં જે છોટાઉદેપુરનું એક કુકરદા કરી અને ફળિયા વિસ્તાર છે, ત્યાં હમણાં થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા એ મુજબ એક બહેનને પ્રસૂતિ પીડા ઉપડી હતી અને એ દરમિયાન જ 108 બોલાવવામાં આવી હતી. પણ દુર્ભાગ્ય એ હતું કે 108 ત્યાં સુધી પહોંચી નહોતી શકી. કેમ? કારણ કે રસ્તો ન હતો. હવે આ બાબતે અપડેટ સમાચાર એ છે કે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી છે સચિન કુમાર, એમણે જાતે પગપાળા જઈ અને નિરીક્ષણ કર્યું હતું એ રસ્તાનું, કુકરદા ગામનું, એને ફળિયાની આસપાસના જેટલા પણ ફળિયા હતા એમનું, કે ત્યાં કઈ રીતના રોડની વ્યવસ્થા છે, છે કે નહીં, ક્યાં ક્યાં તકલીફ પડી રહી છે. અને આ નિરીક્ષણ કરવા પાછળનું કારણ એ હતું કે એ જે ગામ છે, એ જે ફળિયું છે, એ વિસ્તારમાં નવો રસ્તો મળ્યો. અને અંતે જાહેરાત એવી રીતના DDOએ કરી હતી કે આ ગામ જે છે, આ ફળિયું છે, એમને હવે રસ્તો મળી જવાનો છે. અને એ વાયદો કરવામાં આવ્યો છે સચિન કુમારે કે આ વિસ્તારને હવે રોડ મળી જશે, જેથી હવે ફરીથી કોઈનું એક્સિડન્ટ થાય, કોઈને સાપ કરડે કે કોઈ એવી ઇમરજન્સી આવી જાય પ્રસૂતા પીડાની, તો જેટલા પણ લોકો છે એમને સહી સલામત હોસ્પિટલ પહોંચાડવામાં આવે. અને આના સિવાય આ તો ખાલી ઇમરજન્સીની વાત છે. જ્યારે આપણે વેપાર કરતા હોઈએ છીએ ત્યારે પણ સારા રસ્તા વગેરે જોઈએ જ છે. આપણે જાણીએ જ છીએ કે જે મોટા મોટા નગર વિકસ્યા છે એ નદી કિનારે અને જ્યાં સારા સારા રસ્તાઓ છે એની આસપાસ જ વિકસ્યા છે. જ્યાં રસ્તો નથી એ ગામની તમે અર્થવ્યવસ્થા જુઓ, ત્યાંનો વેપાર જુઓ, અને જ્યાં રસ્તો છે ત્યાંનો વેપાર જુઓ, તો તમને જમીન આસમાનનો ફરક છે એ દેખાશે. એટલે આ છે એક રસ્તાનું મહત્ત્વ. અને સચિન કુમાર કે જે છોટાઉદેપુરના DDO છે, એમણે જાતે ચાલી અને પરીક્ષણ કર્યું હતું અને કહ્યું હતું, વાયદો આપ્યો હતો, વિશ્વાસ આપ્યો હતો કે આ ગામને, કુકરદાને નવો રસ્તો મળી જવાનો છે. તો એક સકારાત્મક અહેવાલ હતો કે કઈ રીતના એક તકલીફ પડી હતી એના પછી DDO ખુદ જાતે જઈ અને નિરીક્ષણ કરે છે, પગપાળા જાય છે અને વાયદો આપે છે કે રસ્તો તમને મળી જવાનો છે. ખરેખર જો આવી રીતના સરકારી અધિકારીઓ કામ કરતા રહેશે તો પછી સરકારી શાળા હોય કે સરકારી સ્કીમ હોય કે રસ્તા હોય, વીજળી હોય, ખેડૂતોને વીમાને લગતા પ્રશ્નો હોય, આ બધા એમને આપમેળે જ સુલઝાઈ જવાના છે. તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટની અંદર લખી અને જણાવો. અમે આવા જ પ્રકારના જે કન્ટેન્ટ છે એ મૂકતા રહેતા હોઈએ છીએ. તમને આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો પછી અમારી ચેનલને લાઇક કરો, શેર કરો. નીચે ડિસ્ક્રિપ્શન છે, એમાં એક લિંક આપી હશે, એમાં ઉપર ક્લિક કરી અને તમે અમારા ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો અને અમારો અવાજ, ગુજરાતનો અવાજ, તમારો અવાજ એક મજબૂત કરી શકો છો. ધન્યવાદ.